तो अमित चावड़ा ने तमे सांभळ्या कि जेमने सरकार पर प्रहार कर्या ने हवे अमे तमने तस्वीरो बताविए कि 27% ओबीसी अनामतनी जाहेरात कर्या बाद आजे आभार दर्शन कार्यक्रम योजाई रह्यो छे कि जेमां मुख्य प्रधान नु सन्मान करवामां आवशे। तमने आ सीधा दृश्य अमे तमने बतावी रह्या छे कि ज्यां एक तरफ ओबीसी सम्मेलन राखवामां आव्युं छे अने गृहमां बिल रजू थाय ते पहेला भाजपे शक्ति प्रदर्शननुं आयोजन कर्युं छे, तेना दृश्य अमे तमने बतावी रह्या छे। भाजप प्रदेश प्रमुख सी आर पाटिलनी उपस्थिति पण जोवा मळी रही छे, तमाम जे ओबीसी समाजना आगेवानो छे तेઓ પણ જોવા મળી રહ્યા છે અને આભાર દર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। તમને જણાવી દઈએ કે આભાર દર્શન કાર્યક્રમમાં એ તમામ નેતાઓના પોસ્ટર છે કે જેમને ओबीसी समाज माथी आवे छे अने तेमने प्रभुत्व आपवामां आव्युं छे। ए पोस्टर द्वारा भाजप ए दर्शाववानो प्रयत्न करवामां आवी रह्यो छे कि ओबीसी समाजना नेताओने एटलुं ज प्राधान्य आपवामां आव्युं छे। त्यारे आ सीधा दृश्यो अमे तमने ओबीसी आभार दर्शक कार्यक्रमना योजाई बतावी रह्या छे कि ज्यां मोटा पाये आयोजन करवामां आव्युं छे ने मुख्य प्रधान त्यां पहोंची गया छे। અભિવાદન સમારોહ છે તે યોજાઈ રહ્યો છે। ઓબીસી સમુદાયના લોકો આભાર છે, આભાર માની રહ્યા છે। મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે લોકસભાની ચૂંટણીમાં 26 બેઠકો છે અને જો ગુજરાતની વાત કરવામાં આવે તો 26 બેઠકોમાં ઓબીસી સમુદાયનો એક મજબૂત વોટ બેંક છે। એ આ જે વોટ બેંક છે તે સીધી અસર હાર અને જીત ઉપર કરી શકે છે। ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાંથી ક્યાંક ને ક્યાંક રસ્તો એ લોકસભાનો બદલી રહ્યો છે। આપ જોઈ શકો છો કે અભિવાદન જે છે તે ઝીલવામાં આવી રહ્યું છે। ભાજપ પ્રદેશ પ્રમુખ અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ ખુલ્લી કારમાં લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે। એક જે ખુશીનો માહોલ છે અથવા જે રાજકીય માહોલ છે તે જોવા મળી રહ્યું છે। અભિવાદન થઈ રહ્યું છે, જ્યારે બિલ છે બિલ જાહેર થાય, બિલ પર ચર્ચા થાય તેની પહેલા ભાજપ દ્વારા રાજકીય રીતે જે આખો માઇલેજ લેવાનો પ્રયાસ છે અને એક મંચ ઉપર ઓબીસી નો જે જાહેરાત થઈ હતી, પ્રેસ કોન્ફરન્સ થઈ હતી ત્યારે પણ ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ એક મંચ ઉપર જોવા મળ્યા હતા અને હવે જ્યારે આ બિલ છે, આ બિલની જાહેરાત, આ બિલ પર ચર્ચા થવાની છે, જે કાયદો પારિત થવાનો છે તેની પહેલા પણ સરકાર અને સંગઠન એક મંચ ઉપર જોવા મળી રહી છે, ક્યાંક ને ક્યાંક શક્તિ પ્રદર્શન છે તે થઈ રહ્યું છે। કેમેરામેન નમસ્તે કિજન શાહ, TV9 ગાંધીનગર। તો લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં ઓબીસી મતો અંકે કરવાની ભાજપની રણનીતિ છે અને એ રણનીતિ પહેલા ભાજપનું આ જોરદાર શક્તિ પ્રદર્શન અમે તમને બતાવી રહ્યા છે કે જ્યાં સીએમનું સન્માન કરવામાં આવશે, એ સાથે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની ઉપસ્થિતિ પણ છે। તમને જણાવી દઈએ કે આભાર દર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને ઓબીસી સમાજને કેટલું પ્રભુત્વ ભાજપની સરકાર